ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 હિન્દી. ગયા પિરિયડમાં તમે સરસ પૂરક કસોટી આપી, બરાબર. કસોટીમાં તમે મહેનત કરી હશે એવો ફળ તમને મળ્યા હશે, અને તમે એનો સ્કોર પણ જોઈ લીધો છે. તો હવે પણ આપણને મહેનત કરવાની છે, બરાબર. એનાથી પહેલા આપણે ચિત્ર વર્ણન જોયું હતું, હવે આપણે જોઈશું પુનરાવર્તન 1. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જુઓ, અહીંયા નિમ્નલિખિત સંખ્યા કે શબ્દ કોષ્ટ સે ઢૂંઢકર ગોલાકાર કીજીએ, બોલીએ ઓર નીચે ક્રમ મે લિખીએ. જુઓ, હવે એનામાં અંક આપ્યા છે, આપણને અંક આપ્યા છે, અને ચોરસમાં આપણને એ જે અંક જે છે, પેલું જો 17 છે તો 17 અહીંયા લખી અને એનામાં શું કરવાનું છે, ગોલાકાર કરવાનું છે. 17, 12, 26, 27, 28, 29, 30, 36, 44, 46, 31, 30, 32, બરાબર. એ તમને અહીંયા શબ્દોમાં લખવાનું છે અને એ કોષ્ટકમાં ગોલાકાર કરવાનું છે. પછી જોઈએ બીજો પ્રશ્ન. કોષ્ટક મે સે ઉચ્ચી શબ્દ ચુનકર બંદર બાટ કહાની કે રિક્ત સ્થાન ભરીએ. હવે આ એક કહાની છે, બંદર બાટ. કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે, જ્યાં બંધ બેસતું હોય એવી રીતે આપણે લખવાનું છે, બરાબર. તો હું એ બંદર બાટ કહાની જે છે વાંચું છું. એક બાર કી બાત હૈ દો બિલિયા થી, એક સફેદ ઓર એક કાલી. જો ધ્યાનથી જોજો, પેલી કાલી ને પછી સફેદ એમ નહીં, જેવી રીતે બંધ બેસતું આવશે એવી રીતે જ અને આના આના માર્ક્સ પણ અલગ રીતે મુકાય છે, એટલે ધ્યાન આપજો. સફેદ ઓર એક કાલી, દોનો કો ભૂખ લગી, ઉને એક રોટી મિલી, વે એક રોટી કે લીએ ઝઘડને લગે. इतने में एक बंदर आया, वह तराजू लाया, उसने रोटी के दो टुकड़े किए, उसने टुकड़े तराजू में रख दिए. तराजू એટલે ત્રાજવું. तराजू का एक पलड़ा भारी था तो दूसरा हल्का. जो पेलो અહીંયા ભારી જાવું જોઈએ, હલકા આવું જોઈએ નહીં, પેલો ભારી અને બીજો હલકો. उसने सारी भारी पलड़े के टुकड़े से थोड़ा सा टुकड़ा तोड़कर खा लिया. इस तरह उसने सारी रोटी खा ली. दोनों बिल्लियों को बहुत पछतावा हुआ. आ बंद बेचतू हो एवी ज रीते आ बंदरबाट कहानी पूरी थई. प्रश्न 3. मेरी पाठशाला के बारे में 10-12 वाक्य लिखिए. मेरी पाठशाला, अपनी स्कूल विषय आपने लखवानो छे. मेरी पाठशाला बहुत अच्छी है, इसका नाम उपासना विद्यालय है. पाठशाला की इमारत अच्छी है, इसमें 12 कमरे और एक प्रार्थना भवन, पुस्तकालय और कार्यालय के लिए अलग अलग कमरे हैं. पाठशाला में शिशु 1 से 10 कक्षा तक की पढ़ाई होती है. पाठशाला का समय सुबह 8 से दोपहर 1 तक का है. मेरी पाठशाला के सभी शिक्षक बड़ी लगन से हमें पढ़ाते हैं. खेल कूद में मेरी पाठशाला का नाम प्रसिद्ध है. हमारी कबड्डी टीम कई बार जीत चुकी है. पाठशाला के सामने खेल का बड़ा मैदान है, इसमें विद्यार्थी तरह तरह के खेल खेलते हैं. मुझे अपनी पाठशाला बहुत प्रिय है. जोयो ने विद्यार्थी मित्रों अपनी पाठशाला विषय, बराबर. हवे जोइए निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखिए. સામાનાથી શબ્દ છે રાહી તો મુસાફીર, સિપાહી તો સૈનિક, ધરતી તો પૃથ્વી, રાસ્તા તો પથ, મંજિલ તો ધ્યેય, અને નન્ના તો છોટા. હવે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. છોટા તો બડા, છાવ તો ધૂપ, બાયા તો દાયા, નીચા તો ઊંચા, સુખ દુઃખ, લેના તો દેના. હવે જોઈએ સંકેત ઓર ઇસકે સહી અર્થઘટન કી જોડિયા બનાવીએ. જુઓ, હવે પેલું જે છે એનું ચિત્ર જોઈએ. એનું આવશે આગે બમ્પ હે. બીજું ચિત્ર છે એનું આવશે પાર્કિંગ યહાં કરે. ત્રીજું ચિત્ર છે પાર્કિંગ મના હે. ચોથું ચિત્ર છે બાએ ચલે. પાંચમું ચિત્ર છે દાએ ચલે. છઠ્ઠું ચિત્ર છે યુ ટર્ન. અને સાતમું ચિત્ર છે ઝીબ્રા ક્રોસિંગ.
બરાબર આ બધા ચિત્રો છે આપણે પરીક્ષામાં આ ચિત્ર પૂછાય છે અને એના વિશે આપણે એનું સંકેત વિશે લખવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાણું હશે આ હવે આનું લેશન આપણે સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરવાનું છે